नमस्कार विद्यार्थी मित्रों, आर्यावर्त एजुकेशन एकेडमी में आपको हार्दिक स्वागत है। आपने अगाउ समाज में प्रकरण 7 में अभ्यास करी रहया था, जेनु नाम छे स्वातंत्र्योत्तर भारत। तेमा हवे पछीनो जे मुद्दो छे तेना विशे जोई विज्ञान अने टेक्नोलॉजी क्षेत्रे विकास तेनी चर्चा करी। विश्वना अन्य विकासशील देशों की तुलना में भारते छेली 38 सदी में टेक्नोलॉजी ना विकास ना क्षेत्र जे सिद्धियों मेळवी छे ते अविकसित ते अति विकसित देशों की बरोबरी करी सके तेम छे तेवुं कही शकाय। अति विकसित एटले के जे विकसित देशों छे तेमनी साथे आपणा देशनी जे आ सिद्धियों छे ते बरोबरी करी शके, एटले के तेमनी हरोळमां आपणे ઉભા રહી શકીએ તેવી આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે વિકાસ આપણે કર્યો છે આપણા દેશે તે ખૂબ જ સરાહનીય છે। મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બાબતોના પરિપ્રેક્ષ્યમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર ગણાય। આપણી પાસે મર્યાદિત એવા સાધનો છે, ખૂબ જ મર્યાદિત માત્રામાં આપણી પાસે ટેકનોલોજી રહેલી છે, છતાં પણ આવા અલ્પ સાધનો મર્યાદિત સાધનો હોવા છતાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ, ઘણા લોકો સાક્ષર પણ નથી, અને તેમ છતાં આપણો જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે તે નોંધપાત્ર ગણી શકાય। સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વૈજ્ઞાનિક જેવા કે ડોક્ટર હોમી ભાભા, ડોક્ટર રાજા રામન્ના, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરિયા, શામ પિત્રોડા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર ઈ શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય। આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ ગણી શકાય। એમ કે આપણી પાસે અલ્પ માત્રામાં એવા સાધનો હોવા છતાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવા છતાં પણ આપણો જે આપણી જે બાબતો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની તે ખૂબ જ નોંધપાત્ર છે, અને તેમાં આવા મહાન એવા વિદ્વાન વૈજ્ઞાનિકોએ પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે, એટલે કે પ્રદાન કર્યું છે, જે ખૂબ જ નોંધપાત્ર છે। જેમાં જે સંસ્થાઓના નામ હું બોલ્યો તે સંસ્થાઓનું પ્રદાન પણ ખૂબ જ નોંધપાત્ર ગણી શકાય। એવી આ સંસ્થાઓ આપણે આપણા દેશમાં જે વિકસાવી અને આપણા દેશનું વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાધ્યો છે। ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। તેમાં જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓના પ્રદાનમાં જોઈએ નામ તો જાનકી અમ્મા, વનસ્પતિ ક્ષેત્ર અસીમા ચેટર્જી, રસાયણશાસ્ત્ર ડૉક્ટર ઇન્દિરા આહુજા, તબીબી ક્ષેત્ર શકુંતલા દેવી, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક હ્યુમન કમ્પ્યુટર ક્ષેત્ર તેમજ કલ્પના ચાવલા, અવકાશ ક્ષેત્રે સુનિતા વિલિયમ, અવકાશ ક્ષેત્રે તેમનું જે મહિલાઓનું જે પ્રદાન છે તેમાં આ બધી મહિલાઓ ખૂબ જ આપણને ભારતની જે સિદ્ધિઓ છે તેને ઊંચા શિખરે લઈ જાય છે। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણી શકાય। આપણો જે દેશ છે
આઝાદી મળ્યા પછી એ બીજા દેશો ઉપર જે અનાજની આપણને જરૂરિયાત હતી એની અછત હતી તેના કારણે આપણે પરાવલંબી હતા એટલે તેના બીજા દેશો ઉપર આપણે આધાર રાખતા હતા તે આજે આપણો દેશ છે એ નોંધપાત્ર એવા વસ્તી વધારો થવા છતાં પણ કૃષિ ક્ષેત્રે આપણે હરિયાળી ક્રાંતિના લીધે અનાજનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં એ મેળવી શકીએ છીએ અને સ્વાવલંબન એટલે કે સ્વાવલંબી બન્યા છીએ બહુહેતુક બંધો બાંધવા એટલે કે કોઈ પણ નદીઓ ઉપર જે આપણે બંધો બાંધીએ છીએ જેને બહુહેતુક યોજનાઓ થકી જે આપણે અનેક એવા જે વિકાસ કામ છે તે કરતા હોઈએ છીએ જેમ કે નદી પર બંધો બાંધવા જળાશયો નહેરોનું જળ સંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનોનો પણ ભારતના વિકાસમાં મહત્વનો ફાળો રહે છે એટલે કે આપણે અલગ અલગ એવી જે વહેતી નદીઓ છે તેના ઉપર બંધ બાંધી અને કૃષિ ક્ષેત્રને ખૂબ જ વિસ્તૃત કર્યું છે જેથી કરીને તેમાં આવતું જે પાણી છે તેનો સંગ્રહ કરવાથી આપણા અનેક એવા જે હરિયાળા ખેતરો છે જેમાં બારે માસ આપણે અનાજનું તેમજ અન્ય પાકોનું જે ઉત્પાદન મેળવીએ છીએ તેનાથી અને નહેરો વાટે અને જળાશયો દ્વારા પણ આપણે જળ સંચય કરીએ છીએ જળનો સંગ્રહ કરીએ છીએ અને તેના દ્વારા પણ અન્ય જે પાકો છે તેને મદદરૂપ થવા માટે જે આપણને પાણીની જરૂરિયાત છે તે મળી રહે છે કૃષિ વૈજ્ઞાનિકો હોય કૃષિ ક્ષેત્રે અન્ય કાર્યરત જે ટેકનોલોજી છે તેના દ્વારા આપણે સતત સંશોધનો કરીને ભારતનો વિકાસ એના વિકાસ કરવા માટે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ તેમાં આજે પણ ખૂબ જ આગળ પડતા સંશોધનો દ્વારા તે વિકાસમાં આપણે જે ઊંચાઈએ પહોંચવાનું છે તે ઊંચાઈએ પહોંચી શકીએ છીએ એટલે કે સિદ્ધિના શિખરો સર કર્યા છે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરવો અને તે માટેની સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી ઘટે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો એન્જિનિયરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઊર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહીએ છીએ એટલે કે પરમાણુ વિજ્ઞાન આપણી પાસે રહેલું છે ટેકનોલોજી રહેલી છે જેનો શાંતિમય ઉપયોગ આપણે કરતા દુનિયાને પણ શીખવ્યું છે અને આપણે પણ એ પરમાણુ ઉર્જા એનો પરમાણુ વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો ઉપયોગ શાંતિમય રીતે અન્ય જે કાર્યો છે તેમાં આપણે તેને વાપરીએ છીએ સંશોધનો કરીએ છીએ અને તેના દ્વારા આપણે જે ઉર્જાની માંગ છે ઉર્જાની જે જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે ખૂબ સફળ થયા છે સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં બે વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડી છે આપણે સંરક્ષણ માટે જ્યારે રાજસ્થાનના પોખરણમાં બે વખત જ્યારે અણુ ધડાકાઓ કર્યા હતા ત્યારે તે સફળ અણુ ધડાકાઓની નોંધ સમગ્ર વિશ્વને લેવી પડી એટલે કે એ પણ આપણી આ જે સિદ્ધિ છે તેને જોઈ રહ્યા હતા અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહો આર્યભટ્ટ 1975માં ભાસ્કર 1979માં રોહિણી 1979માં તથા પીએસએલવી એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવાનું જે અભિયાન છે તેમાં આપણે સફળ થયા હતા આમ ક્રમશઃ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન એ એક અનેરી સિદ્ધિ ગણાય આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઈસરોની ભૂમિકા નોંધપાત્ર રહી છે એટલું જ નહીં વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકો વગેરેનું જે પ્રદાન છે તે નોંધપાત્ર જોવા મળે છે સંદેશાવ્યવહાર ક્ષેત્રે ટેલિફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઈલ ફોન સ્માર્ટફોન ટેબ્લેટ ફેક્સ ઈમેલ ટ્વિટર અને કમ્પ્યુટર વોટ્સએપ દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે
એટલે કે વહીવટી તંત્રમાં કમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ રક્ષણ અને કાર્બન ક્રેડિટ આપવામાં આપણે સફળ રહીએ છીએ। એટલે કે કમ્પ્યુટરનો જેટલો વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી એકંદરે આડકતરે રીતે આપણે પર્યાવરણને પણ નુકસાન થતું બચાવ્યું છે। જેમ કે પર્યાવરણમાં આપણે નુકસાન થતું કઈ રીતે બચાવી શકીએ તો કાર્બનનો ઓછો ઉપયોગ કરી શકીએ। કમ્પ્યુટરની જે ટેકનોલોજી છે તેના દ્વારા આપણે જે કંઈ ડોક્યુમેન્ટ્સ અન્ય જે કામ માટે વાપરવાના હોય તેમાં વધારે પડતા જે વૃક્ષો છે કાપી અને કાગળનો ઉપયોગ કરવામાં આવતો તે હવે ધીરે ધીરે બંધ થવા લાગ્યો। ઉદ્યોગો ઉર્જા કૃષિ અને અન્ય આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને સતત થઈ રહેલા સંશોધન અને વિકાસના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના ક્ષેત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે। દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો સીમાચિહ્નરૂપ છે। સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે। આપણે જાણીએ છીએ કે વિશ્વ યોગ દિન 21મી જૂનનો જે દિવસ છે તે વિશ્વ યોગ દિન તરીકે આપણે આખા વિશ્વને ઉજવવાની જે સંદેશ આપ્યો તે એક ભારતનું જે ઉજ્જવળ ભવિષ્ય છે તેનું દર્શન કરાવે છે। કેમ કે આખા વિશ્વએ પણ એ દિવસને વિશ્વ યોગ દિન તરીકે જે આપણા દેશમાંથી પ્રેરણા લઈને તે ઉજવવાની વાત કરી હતી અને તે આજે યુએન દ્વારા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તે દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે। તો આ આપણી એક ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે એમ કહી શકાય। તો અહીં આપણે જે જોયું સ્વાતંત્ર્યોત્તર ભારત અને તેમાં થયેલા વિકાસ અને જે કાંઈ આપણે મુદ્દાઓ જોયા તેમાં હવે તમારે તેમાંથી આ પાઠ્યની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે તમારે નોટમાં લખવાના છે અને એ સિવાયનો જે એક પ્રશ્ન છે ટૂંકમાં કાશ્મીરનો પ્રશ્ન તેના વિશે આપણે તમારી જે નોટ છે એમાં લખવાનું રહેશે। તમે જાણો છો કે કાશ્મીરનો પ્રશ્ન ટૂંકનો એ એક અગત્યનો પ્રશ્ન છે માટે એ પણ તમારે તમારી નવનીતની મદદથી તમારી નોટમાં લખવાનો રહેશે અને વાંચવાનો રહેશે। તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે। નમસ્કાર।